振りを持った。कर्म गाथा पूज्य श्री मोटा रचित कर्म गाथा 154 मुपानु कर्म मा प्रभु भाव प्रकरण छे साहेब ने 67 मु प्रकरण छे त्रीजी आवृत्ति नी तारीख छे आज 25 डिसेम्बर नाताल सर जी 2016 ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ પોતાની મેળ તો સત્ય કદી દેખા ન દે કહી એની મેળે ભગવાન ક્યારે આપણી સામે હાજર થવાનો નથી નથી કઈ ગોતું હોય તો મહેનત તો કરવી જ પડે ચાવી ખોવાઈ ગઈ હોય ને ઘરમાં એની મેળે આમ બેઠા હોય ને આપણે ધ્યાનમાં આવી જઈ ગઈ મોટા જવા નથી આપણે ખોળવા જે મથે ચાવી એને મળી જાય ચાવી ખોળવા જે મથે ખંતે એને સત્ય સૂજે સહી પોતાની મેળે સત્ય કદી મળે નહીં ખોળવા માટે જે મહેનત કરે સાધુ ભજન કરે સાધના કરે ભક્તિ કરે ભગવાનમાં ભળી જાય એને બધું સત્યની મેળે સૂજી આવે હવે એમ કે છે કે ભક્તિ હો જ્યાં સુધી હૈયે નૈસર્ગિકપણે નરી નૈસર્ગિકપણે એટલે હું સાહેબ કુદરતી ભક્તિ એની મેળે જયારે ભગવાન માં મન આપણું મને ભળવા કઈ મહેનત વગર સ્વાભાવિક 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 નૈસર્ગિક પણ એટલે કુદરતી રીતે સ્વાભાવિક રીતે જેની ભક્તિ કેળવાતી જાય નૈસર્ગિક પણ સ્વાભાવિક રીતે એની મેળે કુદરતી રીતે જેની ભક્તિ અહિયાં કેળવાતી જાય એ ઊંડા ઉતરશે નક્કી બરાબર જો આપણે વારંવાર આપણે અભ્યાસ પાડીએ જો આ ભાઈ આવે અભ્યાસ પાડીએ તો પછી એ રીતે મેળ શરૂ થઈ જાય પ્રોસેસ ભક્તિ હો જ્યાં સુધી રહીએ નૈસર્ગિક પણે નરી નેચરલ કુદરતી ભક્તિ જ્યાં સુધી આપણે અહીંયા તરવર્તી હોય ને અને એ કેળવાતી જતી હોય એવી રીતે અભ્યાસમાં તો ઊંડા ઉતરશે નક્કી એ સત્યને શોધવા માટે ઊંડા ઉતરશે બાકી તરી ઉપર ઉપર રહીને વહી ભક્તિનો ફાયદો શું થાય નીતિ અભ્યાસવાળી ભક્તિ થાય નૈસર્ગિક ભક્તિ થાય એટલે કેળવણી મળે ઊંડા ઉતરવાનો અવકાશ મળે એનાથી શ્રદ્ધા જીવતી થાય ભક્તિ વિના કદી શ્રદ્ધા જીવતી બનતી નથી શ્રદ્ધા પાક્યા વિના બુદ્ધિ ઠેકાણે પડતી નથી ફરતી નથી જો પ્રોસેસ ચાલુ છે સાહેબ હા સાહેબ પ્રિયમ કિરણ નિંદર આવી જાય સારું જો સાહેબ નૈસર્ગિક ભક્તિ હોય ને કેળવાતી રહેતી તો આપણે આપણા જીવનના ઉનાળમાં ઉતરી શકીએ કે મારું જીવન શા માટે ભગવાને આપ્યું છે જન્મ શા માટે થયો છે વગેરે વગેરે બરાબર એવા વિચારો આવે ઊંડા ઉતરા કહેવાય એને લીધે આપણી શ્રદ્ધા જીવતી મોટી થતી જાય જીવતી થતી જાય પાકતી જાય પછી શ્રદ્ધા પાક્યા વિના બુદ્ધિ ઠેકાણે ઠરે નહી શ્રદ્ધા પાકે તમારે જેમ કરાવવું એમ કરાવજો પણ અમને સદબુદ્ધિ આપજો એ વાક્ય ત્યારે સાચું ઠરે પછી આગળ ઉઠ્યું હોય તો પણ શ્રદ્ધા આવી ગઈ છે ને જીવાઈ ગઈ છે બરાબર કરાયું ભલે જીવી બરાબર છે નરસિંહ મહેતાનો છોકરો ગુજરી ગયો તેને કોઈ રડવું આવ્યું કેમ શ્રદ્ધા પાકી ગઈ છે ભગવાનની ઈચ્છા છે મારું આ ચાલે ઓળખી હું તરફડિયા કેમ મારું સમજે લે ભાઈ હરિ ઓમ કોચ બીજું ખાતું એટલે કીધું ભક્તિ વિના કદી શ્રદ્ધા જીવતી ના થાય અને શ્રદ્ધા પાક્યા વિના બુદ્ધિ ઠેકાણે ના
શ્રદ્ધા ને બુદ્ધિ વિશે કેટલું આમ આપણે કેમ આ ગોથે ચડી, એનું કારણ શ્રદ્ધા નથી, ચિંતા લાગી જાય. બુદ્ધિથી ચિંતા જો દેવો, તારી સંકલ્પ વિકલ્પો તરકો શંકાઓ ને આ બધું તમારે ધબધબાટી પડે છે. કારણ કે સ્વભાવ બુદ્ધિનો એવો શંકાશીલપણા વાળો છે, એમનો એમ કોઈ રીતે કદી કઈ ના ફીટતો, એમનો એમ કોઈ રીતે કદી તે ના ફીટતો. આવો શંકા શંકા વાળો સ્વભાવ એની મેળે કોઈ દિવસ ઠેકાણે પડે નહીં. એનાથી પડે શ્રદ્ધાથી, શ્રદ્ધાથી. પણ ભક્તિ પાયો છે, કેળવાયેલી ભક્તિથી ઊંડા ઉતરતા ઉતરતા શ્રદ્ધા આપણામાં જન્મી જાય ત્યારે બુદ્ધિ ઠેકાણે આવે. સાહેબ બરાબર, કદી ફીટતું નથી એમનો એમ તો કદી એ શંકાશીલપણાનો સ્વભાવ આપણો જાય જ નહીં. એને ફીટાડવા માટે કર્મની કઈ પરંપરા? સાહેબ, પ્રભુના ભક્તને મેળે જીવને તો કરે મળ્યા. બુદ્ધિની કુશંકા શંકા મીટાડવા ફીટાડવા માટે કર્મની પરંપરા કેટલી બધી મળે. આ કર્મ કાર્ય કરી એમાં આપણે નિશ્ચિંતતાથી કરીએ, પ્રભુ પ્રત્યે કરીએ, ભાવથી કરીએ, વિવેક રાખીને કરીએ, સદભાવ રાખીને કરીએ, જ્ઞાન ભક્તિપૂર્વક કરીએ, પ્રભુ માટે કરીએ, એવો ભાવ આવતો જાય ને એમ ધીરે ધીરે એવા દરેક કર્મો આપણી ડેવલપ થતી જાય, કેવું પડતી જાય. અને પછી સાધનાના જે કર્મો છે ને સાહેબ, એ ફૂટે, સ્ફોટ થાય. હવે મારે આ, હવે મારે મનમાં જવું, હવે મારે એવું કરી રોજ ભગવાનને 10 મિનિટ 15 મિનિટ હરી હરી કરવું, આ બધું સ્ફોટ થાય. શેના માટે થાય છે? બુદ્ધિની શંકાઓ પીટાળવા માટે. આવી કર્મની પરંપરા ભગવાન આપણને આપે અને મેળે આપણામાં જ ઉદ્ભવા કરે સાહેબ, કે આ કરવું, હવે આ કરવું, હવે આ કરવું. એવા કર્મો શરૂ થઈ જાય કે ભગવાન તરફ જ આપણને લઈ જાય, લઈ જાય. એવા પ્રસંગો જે વેળા મળે તે વેળા ઉર્મા એ રીતે ગ્રહી લેવા હજો ઉત્સુકતા સાધકમાં સદા, એવી ઉત્સુકતા શ્રદ્ધા, એવી ઉત્સુકતા બુદ્ધિ શ્રદ્ધાયુક્ત થતા ઉગે. એથી બુદ્ધિ ગળે પૂરી પ્રભુમાં એમ વર્તજો. હા, ફરીથી એવા પ્રસંગ જે વેળા મળે તે વેળા ઉર્મા સાધકને એ રીતે તે ગ્રહી લેવા હજો ઉત્સુકતા સદા. એવા પ્રસંગ તો સાધક વધાવી લે સાહેબ, પ્રસંગ નેગેટિવ પ્રસંગો અને આમ સામનો કરવા અને મુશ્કેલી વાળા પ્રસંગો જયારે આવી જાય ત્યારે સાધક એને વધાવી લે. શા માટે વધાવે સાહેબ? જે મારામાં શ્રદ્ધા પરિપક્વ થઈ શકે ની મને એની ખબર પડે, મારી ભક્તિ બરાબર છે કે હું ખાલી ઉપર ઉપર તૈયાર કરું, વાહ વાહ કર્યા કરું છું સાહેબ. ઉત્સુકતા વાળી જયારે સ્થિતિ આપણી, ઉત્સુકતા વાળી એટલે જિજ્ઞાસા વાળી થાય ને, એટલે ગ્રહી લેતા વાર ના લાગે, એવી ઉત્સુકતા બુદ્ધિ શ્રદ્ધાયુક્ત થતા ઉગે, આપણી બુદ્ધિમાં શ્રદ્ધાનો પાસ લાગે ત્યારે આવી ઉત્સુકતા. કેવી ઉત્સુકતા વધે? પ્રસંગમાં કેવી રીતે પાર પડવું અને મારી શ્રદ્ધા જીવતી રહીએ એમ મારે કેવી રીતે કરવું, ત્યારે બુદ્ધિ ગળે પૂરી પ્રભુમાં એમ વર્તજો. પ્રસંગ આવે ત્યારે બુદ્ધિને પાણીમાં ડૂબાડી દે ને પછી એની અસર રહી બહાર, એમ બુદ્ધિને ભગવાનના રસમાં ડૂબાડી દેવાની, એટલે ભગવાનનો રસ એટલે શ્રદ્ધા સાહેબ. એવી ઉત્સુકતા બુદ્ધિ શ્રદ્ધાયુક્ત થતા ઉગે, એથી બુદ્ધિ ગળે પૂરી પ્રભુમાં એમ વર્તજો. તો બુદ્ધિ શાંત થાય, આ બુદ્ધિ શાંત થવાની પ્રોસેસ ચાલે સાહેબ. બુદ્ધિને ગાળવા કેરી એની રીતો અને રીસી, બુદ્ધિને ઉગાડી રાખવા માટે એની ઘણી બધી રીતો છે, અનેરી અનેરી. જિજ્ઞાસા એવી જેની રહે એને તે સૂજતું નક્કી. આ રીતે હજી સારું થાય, હજી સારું, હજી આપણી શ્રદ્ધા પરિપક્વ.
ઠરી ગઈ નો મતલબ શ્રદ્ધા યુક્ત થઈ ગઈ સાહેબ, શ્રદ્ધામાં ડૂબી ગઈ. બુદ્ધિને ગાળવા કેરી એની રીતો અનેરી શી. સાધના કરનાર સાધકની રીતો ઘણી બધી અનેરી ભગવાન એને બતાવે. જિજ્ઞાસા તેવી જેની રહે એને તે સૂજતું નક્કી કે આવી રીતે ધીરે ધીરે બુદ્ધિને શાંત કરી શકાય. પ્રભુની સ્મૃતિ સદભાવે કર્યા તે કરવા થકી, સદભાવપૂર્વક ભગવાનને યાદ કર્યા કરવાથી શું થાય, જિજ્ઞાસા આપમેળે પાયકા ધીમે ધીમે જતી. જો જિજ્ઞાસા પરિપક્વ ક્યારે થાય, બુદ્ધિમાં શંકા કુશંકા ક્યારે જાય, એ બધા પ્રોસેસ છે આ સાહેબ. પ્રભુની સ્મૃતિ સદભાવપૂર્વક આપણે યાદ કરી કરીને ધીરે ધીરે એની ટેવ પાડીએ, કાર્ય કરતાં કરતાં ભગવાનને યાદ રાખવાની. સ્મૃતિ એટલે યાદ, બરાબર ને? સ્મૃતિ એટલે યાદ, સ્મરણ એટલે યાદ, મનમાં ભગવાન ગોઠવાયેલો હોય એવું. એટલે ભગવાનની સ્મૃતિ જ્યારે કંઈક કરતા હોય કાર્ય ત્યારે ઉદ્ભવ્યા કરે, ત્યારે શું ફાયદો થાય, જિજ્ઞાસા પરિપક્વ ત્યાં કરે, આપમેળે પાયકા કરે, ધીમે ધીમે પાકે. હો ભાઈ, જલ્દી જલ્દી નહીં, ધીમે તાપે પકાવેલી ચાનો સ્વાદ વધારે આવે, જુદો હોય કે નહીં? અને ભળભળ ભળભળ કરી નાખે તો કેવું લાગે, ભાવે તાપીએ છે ને? તો સારું, હું પીવું છું ભાઈ. મળે જે જે જગે હૈયે સદવૃત્તિ તે બધા મહી કરી જોયા, પ્રભુ ભાવ મથો દોડાવવા ચહી. મળે જે જે જગે હૈયે, શું મળ્યું? સદવૃત્તિ તે બધા મહી, હજી બેઠો છે ને અંદર, એમ કરીને સદભાવ રાખો. હા બરાબર, એમ કરી જોયા, એમ કરતા કરતા શીખાઈ જાય તો પ્રભુ ભાવ મથો દ્રઢાવવા, એમ જરૂર છે. ભગવાન ભગવાન માટે હું બધું કરું છું, પછી પ્રભુ પ્રત્યર્થ કરવા આવે સાહેબ. કારણ કે હવે ભગવાન ભગવાન માટે કામ થાય નહીં તો કિરણ માટે થાય. મોટા ઝીણી ઝીણી બાબતોને ઘૂંટી હો, પણ બનાવેલા આયુર્વેદમાં ઘૂંટે ને દવા. મળે જે જે જગે હૈયે સદવૃત્તિ તે બધા મહી કરી જોયા, પ્રભુ ભાવ મથો દ્રઢાવવા ચહી. બીજાના જીવને તેવો સદભાવ પ્રીછવા તણો, આપણી ચિત્તવૃત્તિનો તેવો અભ્યાસ રાખવો. આવી ચિત્રના મારે ભગવાન જોવો જોઈએ, તો એનું કામ થયું. કોનું કામ થયું? ભગવાનનું કામ થયું કહેવાય. તો ભગવાનનો પ્રેમ મળે, કિરણનું કામ કરો તો કિરણનો પ્રેમ મળે. બીજાના જીવને તેવો સદભાવ આપણે ઈચ્છાવવો એટલે ઉપયોગમાં લેવો. કરતાં કરતાં આપણે જુઓ કે આપણે સદભાવ કયો, આપણી ચિત્તવૃત્તિનો એવો અભ્યાસ રાખવો કે સદભાવ રાખીને કામ કરવું. સદભાવ સદભાવ સ્વાર્થ કે ઈચ્છાઓ કે પરિણામની આશાથી જ કામ થાય, એને બદલે સદભાવથી કામ થાય ત્યારે શું થાય, જિજ્ઞાસા પરિપક્વ થયા કરશે. કિંતુ સદભાવ જે જુઓ બીજાના જીવને, તમે સદભાવ રાખીને જે જુઓ છો, સદભાવ 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 વાત કરીએ ને આપણે, ઊંડો એમાં હૈયામાં દ્રઢાવો પ્રભુ ભાવ, હરિ ઓ, એમાં ઊંડો ઊંડો પ્રભુ ભાવ દ્રઢાવો હૈયામાં, આ બધો થઈ ગયો. કિંતુ સદભાવ જે જુઓ બીજાના જીવને તમે, ઊંડો તેમાં હૈયામાં શું રાખવું, પ્રભુભાવ. સદભાવ કિરણ આવે નહીં, સદભાવ કિરણમાં રહેલા પ્રભુના જે અંશ છે એને સાથે, નહીં તો પ્રકૃતિ આવે. જે સાહેબ સરસ પ્રોસેસ આવી, કઈ આવી, એનું આપણે થોડો સારાંશ કરી લેવા જેવો છે. પાનું થયું છે તો દેવ આવ્યો છે તો ખ્યાલ આવશે. સત્ય એની મેળે કોઈ દિવસ આપણને દેખાય નહીં, નહીં એના માટે મટકું જ પડે. ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ ગયું તો એમને મળી જાય, ખાટલા પડ્યા પડ્યા તો ગોતવી પડે, ભગવાનને ગોતવો પડે કે નહીં?
આપણામાં જ્યારે ભક્તિ ફૂટે નૈસર્ગિકપણે ભક્તિનો જ્યારે આપણામાં આવિર્ભાવ થાય તો આપણું મન કેવું થાય, ધીરે ધીરે ભગવાનમાં ઊંડું ઉતરવા માટે તત્પર થાય. એને એને કારણે શું ફાયદો? પહેલો આ પ્રોસેસ માતા એમ કહ્યો કે ભક્તિ હો જ્યાં સુધી હૈયે નૈસર્ગિકપણે નરી જેની એ કેળવાથી જીવનને ઊંડું ઉતારવામાં મદદ કરે. કારણ કે ભક્તિની જરૂરિયાત કેટલી બધી છે કે ભક્તિ વિના કદી શ્રદ્ધા જીવતી બને નહીં. ભક્તિ વિના શ્રદ્ધા જીવતી ના થાય. શ્રદ્ધા જીવતી થઈને પરિપક્વ ન થાય ત્યાં સુધી બુદ્ધિ ઠરે નહીં. બુદ્ધિ ઠારવાનું એક પ્રોસેસ છે. કેમ બુદ્ધિ ના ઠરે? બહુ ઠેકાણે ના રહીએ, શ્રદ્ધા પાકે તો જ રહીએ. તમારે જેમ કરાવું એમ કરાવજો, અમને સદબુદ્ધિ આપજો. ક્યારે વાક્ય બોલાય એવું છે? ઊંડી જતું કરાયું હોય ને ત્યારે આપણું મોઢું પડી જાય, ભગવાન હારો નહીં ખરાબ. એમાં આપણું હારું હોય ભાઈ સાહેબ કલ્યાણ હોય, આપણને થોડી ખબર હોય. આપણી બુદ્ધિથી આપણે શંકા પ્રશંકામાં કર્યું હોય તો એ આપણને સારું જ લાગે. બુદ્ધિ જયારે ઠરી જાય ને ત્યારે શ્રદ્ધામાં પલળી જાય ત્યારે શ્રદ્ધાથી આવું આપણે વિચાર ભગવાન. સ્વભાવ બુદ્ધિનો એવો શંકાશીલપણા વાળો છે, એમને એમ કદી ફીટવાનો નથી. એને ફીટાડવા માટે શું કરવું પડે? કર્મો એવા કરવા પડે. પ્રભુ કીર્તિર્થ વાળા અહિયાથી જરા હેતુની સમાધિથી એવું કરતા જાય ને આપણે, બુદ્ધિનો સ્વભાવ ફીટે, ધીરે ધીરે બુદ્ધિમાં હરિનો પ્રાસ પાસ લાગે. પ્રભુના ભક્તને મેળે જીવને તો કરે મળ્યા એવા કર્મો જ્યારે શરૂ થાય તેવા એવા કર્મો મળે પછી જેની અંદર ટાઈમ પસાર થાય એની બુદ્ધિ શંકા કુશંકા વગેરે મને થવા જેવા પ્રસંગમાં જેટલા તમે પસાર થાવ સારી રીતે એવા તમે બની જાઓ. દેવ એવા પ્રસંગ જે વેળા મળે સાધકને તે વેળા ઉરમાં એ રીતે તેને ગ્રહી લેવા હજો ઉત્સુકતા સદા કે મને ભગવાને આવો સરસ પ્રસંગ આપ્યો છે તો વધાવી લો. સાધક એવા પ્રસંગોને વધાવી લઈએ એવી ઉત્સુકતા વધાવી લેવાની. બુદ્ધિ શ્રદ્ધા યુક્ત થતા ઉગે, ઉત્સુકતા એમને ઉગે નહીં. જ્યારે બુદ્ધિ શ્રદ્ધાવાળી થાય ત્યારે ઉગે. એવી ઉત્સુકતા બુદ્ધિ શ્રદ્ધા યુક્ત થતા ઉગે, આવી જિજ્ઞાસા જયારે શ્રદ્ધાવાળી બુદ્ધિ થાય ત્યારે ઉગે. એટલે શ્રદ્ધા અને જિજ્ઞાસા પુસ્તક સાહેબ મહત્વના છે. હરિયો હરિયો ઉગે ત્યારે ઉગે, જેથી બુદ્ધિ ગળે પૂરી પ્રભુમાં એમ વર્તજો. એવી તો કાર્યો કરવા તો બુદ્ધિ ભગવાન તરફ થાય તો જ શંકા કુશંકા વગેરે થાય. એ તો શંકા કુશંકા જ રહી. શ્રદ્ધામાં પલડા સિવાય બુદ્ધિમાંથી શંકા કુશંકાનો પાસ જાય નહીં. બુદ્ધિને ગાળવા કેરી એની રીતો અને ઋષિ. બુદ્ધિને ગાળવા માટે ઘણી બધી પ્રોસેસો છે. જેની જિજ્ઞાસા પરિપક્વ ધીરે ધીરે ડેવલપ થતી જાય એને એની મેળે રસ્તા પડતા જાય. આપ મેળે પાક્યા ધીરે ધીરે બધી પાકે, એટલે બુદ્ધિની અંદરથી શંકા કુશંકા હોય એની મેળે શાંત થાય. મેળે જે જે જગ્યાએ રહીએ મળે સોરી પછી મળે જે જે જગ્યાએ રહીએ સદવૃત્તિ તે બધા અહીં લેવા માંડે અને પ્રભુનો ભાવ લાવવા માંડે. સદભાવ રાખવા માટે પ્રભુનો ભાવ મોખરે રાખવો. એ તો સદભાવ એટલો કામ ના કરે તો એ સદભાવ કેવો થાય? અપેક્ષાઓ બધું માન આપું તો તું મને આપે તો કઈ. અરે ભાઈ હરી છે એ તું ના જ કહે, મારે તો આપવાનું છે. હરી છે એ ખબર પડી ગઈ ને સદભાવ એવો એવો. એટલે આમાં છેલ્લી કડી છે કે કિંતુ સદભાવ જે જુઓ તમે બધા સદભાવથી બધા તો બીજાના જીવનને તમે જ્યારે સદભાવ રાખતા શીખો છો પણ ઊંડો ઊંડો એમાં તમારા હૈયામાં તો પ્રભુ ભાવ જ હોય.
આપણે બોલું છું, આપણે બોલું છું, ક્યારે બતાવી પહેલી વાત કોણા કોણા દસ વાગ્યા જેટલી બુદ્ધિ શાંત થાય ને એટલું શું ખબર એ આવતી હાવ સીધી વાત સાચી. જેટલી બુદ્ધિ આપણી શાંત થઈ એટલું શું, કારણ કે આડાવું કરે તો તમે શું ખબર ના હોય આપણે ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરતા કરતા બુદ્ધિની શંકા કુશંકાઓ ભક્તિના પહેલામાં ઓગળવા માટે કર્મ કર્મ આવે એટલે નૈસર્ગિક ભક્તિ થાય એટલે ઉડા ઉતરાય અને ઉડા ઉતરે એટલે હું જ શ્રદ્ધા આપણી જીવતી થાય, શ્રદ્ધા જીવતી થાય પરિપક્વ થાય ત્યારે બુદ્ધિ ઠેકાણે આવે ઠરે. કારણ કે શંકા કુશંકાવાળો સ્વભાવ છે બુદ્ધિનો, એમને બુદ્ધિ ઠરવાની નથી. એને ફીટાડવા માટે તો કેવા કેવા કર્મો બધા પરોપકાર વાળા પ્રભુ પિતૃવાળા હેતુની સમાનતા વાળા કરવા પડે સાહેબ. એવા પ્રસંગો જયારે આપણને મળે ત્યારે આપણે કંટાળવું નહીં, પ્રેમથી એને સ્વીકારી લેવા, એવી ઉત્સુકતા આપણામાં જાગી જાય. એવી ઉત્સુકતા જયારે આપણામાં જાગે અને બુદ્ધિ આપણી શ્રદ્ધા યુક્ત થાય ત્યારે બુદ્ધિ સુકા શંકા કુશંકા વગરની થાય. બોલ આ પ્રશ્ન છે સાહેબ. બીજી ઘણી રીતો છે કર્મ દ્વારા અને આ દ્વારા એ રીતે સમજાયું મોટા. જો સરસ પાનું મસ્ત થઈ ગયું સાહેબ, કામ લાગે એવું. મયુર આવ્યો એટલે પાછું રિવિઝન થઈ ગયો ભાઈ, બધા રહી જાય પછી તારે રહી જાય તો પછી પાછું ક્યારે આવે ત્યાં જ દે. બુદ્ધિને જરા શાંત કરવી જ પડે એવું છે બધા હાલે એવું નથી. આગળ 155 માં પાનામાં શરૂ થાય છે. ચિંતવન ભાવનું જે એવું જ્યાં જ્યાં જીવન કર્મમાં એક ધારું રહે જેનું તે સ્થિતિ તત્વમાં સ્વભાવ વાળું ચિંતવન જ્યારે સદભાવ આપણે કોઈ સાથે રાખીએ ત્યારે એમાં પ્રભુ ભાવ રહીએ એવું ચિંતવન એ ભાવનું ચિંતવન કહેવાય. જે જીવનના જે કર્મો કરીએ એમાં જે ધારું રહીએ એની સ્થિતિ તત્વ તરફ ઓળખી જાય. તત્વ એટલે ભગવાન. સારા કે નરસા કેરું આપણે કાંઈ ના ચિંતવું, પરંતુ સર્વમાંથી એ ભાવને નિત્ય પ્રિય છોવું. સારા નરસાવાનું એવું ગણું નહીં, પરંતુ સર્વમાંથી ભાવને નિત્ય પ્રિય છોવું. પ્રભુનો ભાવ તમે રાખો તો પ્રભુનો ભાવ લાવો. એવો અભ્યાસ જેનો રે જીવતો જાગતો સદા પોતાના કર્મમાં પૂરો તે જુએ પ્રભુ સર્વમાં. એવો અભ્યાસ જે પાડે અને કર્મ કરતી વખતે ભગવાનની યાદ ચિંતન થાય એટલું સમાન થાય. કોના માટે કામ કરું, કોના માટે કામ કરું, ભગવાન માટે.
માનવી માં પ્રભુ ભાવ જુદી જુદી રીતે કરી વ્યક્ત પોતે થતો રહે છે એની પ્રકૃતિ રીત થી દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય અલગ અલગ રીતે પ્રભુનો ભાવ એમાં પ્રગટ થાય. આપણી પ્રકૃતિ જેવી બીજાની પ્રકૃતિ ઘણી સમદ્રષ્ટિ પૂરી રાખી એનામાં વૃત્તિ રાખવી. આપણી જે પ્રકૃતિ અલગ છે પહેલાની પ્રકૃતિ પણ અલગ છે એવું રાખીને કરીએ તો આપણે એના વિશે ગ્રંથિ ના બંધાય રાગ દ્વેષ ના થાય કઈ નથી. આપણી પ્રકૃતિ જેવી બીજાની પ્રકૃતિ પણ હોય અલગ અલગ હોય ધારીને સદભાવ રાખવો. વર્તણું સર્વ સંગાત છે કે જેથી કરી આપણી પ્રભુના ભાવમાં વૃદ્ધિ એની મેળે થતી. સદભાવ કેવી રીતે રાખવો એ આવે સાહેબ. પ્રભુના ભાવનો ખ્યાલ જેમાં તેમાં દ્રઢાવવો. ભગવાન હું કામ કરું છું ત્યારે ભગવાન હાજરી છે. ભગવાન જો આપણે કેવું કામ કરવું અગિયાર કલાક બેઠા કુર્સી ના ગરીબ બાજુ જોઈ તો એ ડાયા થઈ જાય કેટલો ફેર. પ્રભુ જેને બધાનામાં અને પોતામાં બધી રીતે પીછો એક ભાવે છે તેને વર્તવું તે રીતે. સદભાવ રાખીને વર્તવું હોય તો બધાનામાં અને પોતાનામાં કેવી રીતે રાખવું એ બધું વર્ણન આવે છે. આવી રીતે વર્તતા જાવ કે પ્રભુનો ભાવ નો ખ્યાલ આપણામાંથી અદૃશ્ય થવો ના જોઈએ અને બીજાનામાં આપણે જોઈએ ત્યારે ભગવાન સિવાય કંઈ દેખાવું ના જોઈએ. પ્રભુ પોતે કઈ રીતે પ્રેરા જીવનને કરે થતા સૌ કર્મમાંથી તે સાધકે જાણવું ઘટે. હું કેવું કામ કરીશ તો ભગવાનની મારા તરફ કૃપા દ્રષ્ટિ થાય એ સાધકે જોવું. દરેક કર્મ કરતી વખતે હેતુની સમાનતા રાખી કે આ કર્મ મને ભગવાન તરફ લઈ જાય છે કે નહીં, નહીં તો બંધ કરે લઈ જાય તો ના. પ્રત્યેક કર્મમાંથી ત્યાં એવા ભાન તણું રૂદે પૂરેપૂરું થોડું જ્ઞાન જોઈએ તે ક્ષણે ખરે. એક એક કર્મ કરતી વખતે પૂરેપૂરું થોડું જ્ઞાન જોઈએ તે ક્ષણે ખરે. જ્યારે ગમે તે કામ કરતા હોય ત્યારે પ્રભુનો ભાવ આપણામાં જીવ કરેવો જોઈએ. તેની સમાનતા રહેવી જોઈએ સાહેબ. પ્રભુ ઉપર તે વિના શ્રદ્ધા વિશ્વાસ જીવતા ઉર્મા ના દ્રઢાશે ને જિજ્ઞાસા તીવ્ર ના બને. આવું આપણે સદભાવ રાખી ને પ્રભુ ભાવ રાખી કર્મ કર્યા કરીએ તો પ્રભુ ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ જીવતા થાય આપણા હૃદયમાં અને આપણી જિજ્ઞાસા ઓર કંઈક નવું નવું જાણવા માટે તત્પર થાય તીવ્ર થાય. તીવ્ર જિજ્ઞાસા તીવ્ર થાય. વિચારો કર્મના કઈ કઈ પ્રસંગો વ્યવહારના મોડા ના તે થતા જયારે પ્રભુ પર વિશ્વાસ શ્રદ્ધા વધી ગયા અને આપણી જિજ્ઞાસા તીવ્ર થઈ ગઈ ત્યારે કર્મ વિશેના વિચારો જે આવે કઈ આપણને અને એ વિચારોને પ્રસંગો વખતે આપણે વ્યવહારમાં મૂકીએ ત્યારે બરાબર ઉકેલ લાવી દે પરિણામ લાવી દે. જે પ્રસંગો છે આડાઅવળા પ્રશ્નો પ્રશ્નો પ્રભુ મોટા વિચારો કર્મના કે કઈ વિચારો કર્મના કઈ કે પ્રસંગો વ્યવહાર કર્મના વિચારો આવે વિચારો કર્મના કે પ્રસંગોના વ્યવહારના કઈ કઈ વિચારો આવે
કિંતુ ઉકેલાશે જુદી રીતે. પ્રસંગો તો આવવાના જ, વિચારો કર્મના કંઈ કે પ્રસંગો વ્યવહારના મોડાના તે થતા, કિંતુ ઉકેલાશે જુદી રીતે. એ તો જેટલો સંસ્કાર મળ્યો એટલો રહેવાનો, પણ એનો ઉકેલ જુદી રીતે આવે. કેમ જુદી રીતે આવે? શ્રદ્ધા વિશ્વાસ વધી ગયા, બુદ્ધિ શાંત થઈ ગઈ, ત્યારે ભાવનાનું પ્રાગટ્ય થાય. આ સમજ મોટા ખરા મોટા હોય સાહેબ, અને અંદરથી એમને કેટલું બધું બોલવું પણ આવડે નહીં, શબ્દ ના આવડે છે. બસ લ્યો સાહેબ, 155 નું પાનું, મોડા ના તે થતા કે ઉકેલાશે જુદી રીતે. પ્રસંગો મોડા નહીં પડી જાય, પણ ઉકેલાય જાય એટલે એમ લાગે આ જ થઈ. પ્રસંગો તો એ જ હોય, સંસ્કાર પડેલો હોય જોરદાર, એ તો દ્રઢ જ હોય ને, પણ આપણી બધી શ્રદ્ધા અને વિશ્વાસ વાળી થઈ જવાથી ભગવાન ઉકેલી દેવામાં આવે. આપણું બધું ભગવાન કરશે. કરશનભાઈ ઘણી વાર બાઈકને એમ કહેતા, મને યાદ છે, તારે તો મોટાને પ્રાર્થના કરી દેવાની છે, આપણા કામ બધા કરે છે, તારે ચિંતા નથી, તારે એટલું કરવાનું, મોટાને કીધા આપણા કામ બધા એ જ કરે છે. હવે પાનું કેટલામાં આવ્યા આપણે? 156 માં આવ્યા, ત્યાં ગોઠવી દઉં. એક મિનિટ નથી ઉધા મયુર બા.